જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 એમાં ભાગ બીજો, એમાં ચેપ્ટર પણ બીજું ને જેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર એટલે કે ડિબેન્ચરના હિસાબો આપણે આ ચેપ્ટર સમજવાનું છે. અને આ ચેપ્ટર બોર્ડમાં આપણે કઈ રીતે પૂછાશે તો એની વિગત છે, વ્યવસ્થિત આપણે સમજી અને આગળ વધવાનું છે. તો સૌ પહેલાં વિભાગ 1 આવશે, બરાબર, પાર્ટ પહેલો, બરાબર, પાર્ટ આપ ગણતરી કરો તો એમાં એમસીક્યુ આવે, બરાબર, એમસીક્યુ 1 પૂછાશે, બરાબર, એટલે એનો 1 થશે એ પાર, બરાબર. પછી પાર્ટ બી આવશે, એમાં 1 વાક્યમાં, બરાબર, 1 વાક્યનો 1 પ્રશ્ન આવશે, બરાબર. પછી આવશે પાર્ટ સી, પાર્ટ સી, બરાબર, પાર્ટ સી એમાં તમને 3 માર્કના પ્રશ્ન હોય એવા તમને 2 પ્રશ્ન પૂછાશે, એટલે તમારે એ થશે 6 માર્ક. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે. પાર્ટ એ એમાં 1 એમસીક્યુ, પાર્ટ બી એમાં 1 વાક્યમાં 1 પ્રશ્ન એટલે 1 ને 1 2 માર્ક, અને પાર્ટ સી એમાં 3 માર્કની 2 દાખલી, બરાબર, એના 6 માર્ક ટોટલ એમ કરી અને 8 માર્કનું આપણું ચેપ્ટર થશે. હવે આજે બેઝિક સમજૂતી સાથે જાશું અને થોડીક બેઝિક સમજૂતી સાથે એક દાખલો પણ સ્વાધ્યાયનો આપણે કમ્પ્લીટ કરવા પર આપણે આગળ વધશું. તો સૌથી પહેલાં જેમ મેં તમને શેર શું કહેવાય, શેર મૂડીના હિસાબો હતા તો શેર વિશે સમજૂતી આપી હતી, એ જ રીતે ડિબેન્ચરના હિસાબો છે તો ડિબેન્ચર વિશે પણ થોડી ઘણી સમજૂતી હું તમને આપું છું, જેની સમજૂતી આપણે મેળવીએ. હાલો, તો ડિબેન્ચર કોને કહેવાય એની આપણે સમજૂતી છે એ મેળવવાની છે. એના પ્રસ્તાવનામાં આવીએ છીએ. તો કે સામાન્ય રીતે કંપનીને શું હોય, તો કે લાંબા ગાળાના ભંડોળની એટલે કે ફંડની જરૂરિયાત હોય. હવે શેરમૂડી બહાર પાડીને એ મેળવે છે, પણ કેટલીક વાર કંપનીને શેરમૂડી ઉપરાંત વધારે પણ રૂપિયાની જરૂરિયાત હોય છે. તો આ સમયે એ લોન લે અથવા તો ઊંચીના નાણાં મેળવે અને પોતાની જરૂરિયાત છે પૂરી કરે છે. હવે નાણાકીય સદ્ધરતા ધરાવતી કંપનીઓ લાંબા ગાળાની લોન, બરાબર, કે બેંક કે નાણાકીય જે સંસ્થા છે એની પાસેથી નાણાં મેળવે છે. ઘણીવાર મોટા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ધિરાણ મેળવવાના બદલે એક મહત્વનો એક પાયો, એક સમજૂતી એ ધ્યાનમાં લઈ અને કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડીને પણ ભંડોળ મેળવી શકે છે. એટલે આપણી પાસે જે પોઈન્ટ આવશે, બરાબર, એ પોઈન્ટ આવશે કે કંપની છે એ જામીનગીરી બહાર પાડીને પણ ભંડોળો મેળવી શકે છે, બરાબર. તો જે ભંડોળો મેળવી શકે છે આવી જામીનગીરી, બરાબર, એને આપણે ડિબેન્ચર કે બોન્ડ તરીકે ઓળખીશું. હવે કઈ રીતે એને થોડીક આગળ આપણે છે એ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ, જેમાં આપણે વધારે સમજૂતી મેળવી અને આગળ વધીએ. હવે કંપની આમાં કરશે શું, તો કે જે રીતે કંપની લાંબા ગાળાની લોન છે બેંક પાસેથી કે નાણાકીય સંસ્થા પાસેથી લેશે, હવે એ જ રીતે કંપની જે જાહેર પ્રજા છે એની પાસેથી પણ એ જ રીતની લાંબા ગાળાની લોન સ્વરૂપની રકમ મેળવી શકે છે. હવે આનો જે પ્રશ્ન આવે એમાં કઈ રીતે હોય, તો કે કંપની જે રીતે પહેલા શેર બહાર પાડતી હતી, બરાબર, જે રીતે શેર બહાર પાડતી હતી એ જ રીતે કંપની છે એ ડિબેન્ચર બહાર પાડશે, બરાબર. આ પોઈન્ટ યાદ રાખવાનો છે કે જે રીતે કંપની શેરમૂડી બહાર પાડતી હતી એ જ રીતે કંપની ડિબેન્ચર બહાર પાડશે. તો બેયમાં પોઈન્ટ સરખો શું આવ્યો, તો કે આમાં આપણે કહેતા હતા કે 10 રૂપિયાનો 1 શેર, એ જ રીતે આમાં ડિબેન્ચર 100 રૂપિયાનો 1 ડિબેન્ચર એ રીતે બહાર પાડશે. હવે બેયમાં ડિફરન્સ પોઈન્ટ કયો છે વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાનમાં રાખવાનો છે. તો કે શેરમૂડી એ કંપનીની માલિકીની મૂડી છે,
જ્યારે ડિબેન્ચર છે એ કંપનીની ઊંચીની મૂડી છે. ઊંચીની મૂડી હોય તો આપણે કહેતા કે ઊંચીની મૂડી લીધી હોય તો 11મા ધોરણમાં સમજાયું હતું, તમે કોઈ પાસેથી ઊંચીની મૂડી લ્યો તો વન ટાઈપ ઓફ ઈ લોન ગણાય. તો આની જેમ લોન ઉપર તમે શું કરો તો કે લોન ઉપર નક્કી કરેલા દરે તમારે વ્યાજ ચૂકવવું પડે, તો એ રીતે આમાં પણ તમારે ડિબેન્ચર ઉપર નક્કી કરેલા ધોરણે વ્યાજ ચૂકવવાનું થશે. જ્યારે શેરમૂડીમાં કંપની નફો કરશે તો જ શેરહોલ્ડરોની શેરમૂડી વધશે અને શેરનો ભાવ વધશે. અહીં ડિબેન્ચરમાં કંપની નફો કરે કે નુકસાન, ડિબેન્ચર હોલ્ડરને એની સાથે કાંઈ મતલબ નથી. ધંધો કરતી દરેક કંપનીને નાણાં ઊંચીના લેવાની એક સામાન્ય સત્તા હોય છે. આ સત્તાને આધારે એ જાહેર જનતા પાસેથી લાંબા ગાળાના નાણાં એ મેળવી શકે છે. આ રીતે મેળવેલ રકમ રોકાણવાળી કંપની પોતાના દેવાનો દસ્તાવેજ જે કરે છે બરાબર, એને રોકાણનો એક કરારમાં ઓળખવામાં આવે છે. હવે ડિબેન્ચર એ કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ દર્શાવતો દસ્તાવેજ છે. હવે કઈ રીતે થશે વિદ્યાર્થી મિત્રો, તો કે જે લોકો કંપનીને નાણાં આપે બરાબર એના બદલામાં શું કરશે, ડિબેન્ચર મેળવશે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદશે, તો ડિબેન્ચર ધારણ કરનાર એટલે ડિબેન્ચર ખરીદનાર એને આપણે કહેવાય ડિબેન્ચર હોલ્ડર. જેમ શેર ખરીદનાર એને આપણે કહેતા હતા શેર હોલ્ડર, એમ ડિબેન્ચર ખરીદનાર એને કહેવામાં આવશે ડિબેન્ચર હોલ્ડર. હવે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિક ગણાતા નથી, જ્યારે શેર હોલ્ડર છે એ કંપનીના માલિક ગણાતા હતા. હવે આગળ જોઈએ તો ડિબેન્ચર એ કંપનીનું દેવું થશે, કારણ કે એના પૈસાને પાછા દેવાના થશે વ્યાજ સહિત. જે કંપની સામાન્ય મહો બરાબર એટલે કે આપણે જે સિક્કો કહેતા હોય એની સાથે ડિબેન્ચર બહાર પાડે છે, કંપની ડિબેન્ચર હોલ્ડર્સને નક્કી કરેલ શરતો અનુસાર તેમણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને નિયમિત સમયે વ્યાજ પણ ચૂકવે છે. અહીંથી આપણે પોઈન્ટ છે એ થોડોક એક અગત્યનો પોઈન્ટ આવશે, એને આપણે ધ્યાનમાં લઈ અને આગળ બી વધશું. કંપની બરાબર કંપની ડિબેન્ચર હોલ્ડરને નક્કી કરેલ શરતો અનુસાર તેમણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને સમયે વ્યાજ આપશે બરાબર. એની સાથે સાથે જે કંપની માટે ખર્ચ થાય છે અને ડિબેન્ચર હોલ્ડર માટે આવક થાય છે, જે વ્યાજ છે એ કંપની માટે ખર્ચ થયું બરાબર પણ ડિબેન્ચર હોલ્ડર માટે આવક થાય છે. આ ઉપરાંત કંપનીએ નક્કી કરેલ શરતો અનુસાર ડિબેન્ચર પર મળેલ નાણાં ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરને પાછા આપી દેવાના હોય છે. આ આજીવન કંપની પાસે રહેતા નથી, 5 વર્ષ કે 10 વર્ષનો એવો સામાન્ય કોન્ટ્રાક્ટ કરે અને એના આધારે છે એ ડિબેન્ચર હોલ્ડર છે એને નાણાં પરત કરી દેવાના ફરજિયાત હોય છે. હવે મહત્વનો પોઈન્ટ આવે છે, તો કે ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો. તો જ્યારે તમે ડિબેન્ચર બહાર પાડશો ત્યારે કઈ કઈ હિસાબી અસરને ધ્યાનમાં રાખી અને તમે ડિબેન્ચર બહાર પાડશો, તો કે ડિબેન્ચર બહાર પાડવા અંગેની રીત, જે વ્યવહારો તેમના ખાતામાં નામ લગભગ શેરમૂડીને લગતા વ્યવહારો જેવા જ રહે છે. આ પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખશો કે આપણે જે કંઈ છે બરાબર એ કેના જેવું છે બરાબર, આજે ડિબેન્ચર બહાર પાડવા અંગેની રીત અથવા વ્યવહારો શેરમૂડીના વ્યવહારો જેવા જ હોય છે. આમાં પણ જો અહીં નામ આપી દીધા કેવા કેવા ખાતા આવે, તો કે ડિબેન્ચર અરજી ખાતું, ડિબેન્ચર મજૂરી ખાતું, ડિબેન્ચર હપ્તા ખાતું, આ રીતે ખાતાના પણ નામ આપણે આપી દેવાના થશે. પણ તમારે એ જોવાનું
કે ડિબેન્ચરની આગળ હંમેશા તેના પરનો વ્યાજનો દર લખવામાં આવશે. શા માટે લખવામાં આવશે? તો કે તમે જે ડિબેન્ચર બહાર પાડ્યા છે એ સામે કોઈ ડિબેન્ચર હોલ્ડર એ ડિબેન્ચર ખરીદી છે તો એને નિયમિત દરે 5%, 10%, 15%, 20% તમે કેટલા ટકા વ્યાજ આપશો એ વ્યાજ જ્યારે તમે એની આમનું જ લખો છો એની સાથે લખવાનો થશે. હવે જુદા જુદા સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડવા અંગે કંપનીના ચોપડે નીચે મુજબની આમનોંધ થાય છે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો તમને એની આમનોંધ આપી દીધેલી છે. હવે આ આમનોંધ સાદી ભાષામાં સરળ ભાષામાં સમજાવવા માટે મેં તમને જેમ શેરમૂડીની આમનોંધ કીધી તે એ જ રીતે અહીં ડિબેન્ચરની આમનોંધ છે. તમારા માટે તૈયાર આમનોંધ હું તમને બતાવી દઉં એટલે તમને થોડીક વધારે સમજૂતી મળે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો, અત્યાર સુધીની જે 10 મિનિટ હતી એ 10 મિનિટ આપણી સામાન્ય ડિબેન્ચરની સમજૂતી માટેની હતી, પણ અત્યારે હવે જે શરૂઆત કરવા જઈ રહ્યો છું એ જે 3-3 માર્કની જે બે દાખલી પૂછાય છે એની આમનોંધની સમજૂતી માટે આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં તમે જુઓ કે પહેલી આમનોંધ તમે જે શીખી ગયા હતા શેર મૂડીની એ જ આમનોંધ છે. એમાં આપણે શું લખતા હતા? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હવે આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં શેર મૂડી હતી ત્યાં ત્યાં આપણે જો શું લખી નાખ્યું? તો કે 10% ડિબેન્ચર. હવે વિદ્યાર્થી મિત્રો આ જે 10% છે એ કઈ રીતે ધ્યાનમાં લેવાના? તો કે જો તમને દાખલામાં એવું કીધું કે 8% તો 8% લખવાના, કોઈ કે 7% તો 7% લખવાના, કોઈ દાખલામાં કે 12% તો 12% લખવાના. હવે જ્યાં શેરમૂડી શબ્દ હતો ને ત્યાં લખવાનો 10% ડિબેન્ચર ખાતે. હવે બાજેમાં હતું એ જ બાજે, ખાલી જગ્યા શેર પર, એને બદલે ખાલી જગ્યા ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ 10 રૂપિયા લેખે અરજીના નાણાં મળ્યા તેના. એ જ રીતે બીજી આમનું શું કરતા હતા? ડિબેન્ચર ઓલા શેર મૂડી ખાતે શેર અરજી ખાતે ઉધાર, જગ્યાએ 10% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, તે 10% ડિબેન્ચર ખાતે જમા. તો આ બંને આમનું પહેલાં કેની થઈ વિદ્યાર્થી મિત્રો? તો કે આજી બંને આમનું શેર મૂડીની આપણે અરજીની આમનું હતી એ જ આમનું થઈ, પણ જ્યાં તમે શેર મૂડી લખતા હતા ત્યાં તમે લખશો 10% ડિબેન્ચર ખાતે, 10% ડિબેન્ચર ખાતે, 10% ડિબેન્ચર ખાતે. એ જ રીતે જે રીતે તમે મંજૂરીની આમનોંધ લખતા હતા એ જ રીતે મંજૂરીની આમનોંધ, મંજૂરીની બે આમનોંધ, ત્રીજી અને ચોથી આમનોંધ, એમાં બીજી આમનોંધ એટલે ત્રીજી આમનોંધ. તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર લખતા હતા ત્યાં લખ્યું 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, તે 10% ડિબેન્ચર ખાતે જમા, જ્યારે નાણાં મળશે ત્યારે બેંક ખાતે ઉધાર, તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. હવે જે રીતે તમે ડિબેન્ચર મંજૂરી છે ત્યાં મંજૂરી શબ્દ કાઢીને પ્રથમ હપ્તો અથવા બીજો હપ્તો મૂકશો તો એ જ રીતે આમનોંધ થશે. તો સામાન્ય એટલું યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો કે તમે શેરમૂડીના ચેપ્ટરમાં જે રીતે તમે અરજીની બે આમનોંધ શીખી ગયા, મંજૂરીની બે આમનોંધ શીખી ગયા, પ્રથમ હપ્તાની બે આમનોંધ શીખી ગયા, આખરી હપ્તાની બે આમનોંધ શીખી ગયા, એમાં શેરમૂડી શબ્દ કાઢીને દરેક જગ્યાએ 10% ડિબેન્ચર એવો શબ્દ પ્રયોગ કરવાનો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો દાખલો ચોથો, દાખલો ચોથો પેજ નંબર 112 બરાબર, એમાં જે દાખલો છે એની સમજૂતી આપું છું. તમારે તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખવાનું છે, સચિન માર્બલ લિમિટેડે ₹100 એક એવા 12,000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા.
સચિન માર્મર લિમિટેડે રૂપિયા 100નો એક એવા 12,000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા. ડિબેન્ચર પર વાર્ષિક 10% લેખે વ્યાજ આપવાનું છે. જો પોઈન્ટ કીધો તો એવું 10% લેખે વ્યાજ આપવાનું છે. ડિબેન્ચર દીઠ નીચે મુજબના નાણાં મળ્યા. હવે જો અહીં કીધું અરજી વખતે 30, મંજૂરી વખતે 45, હપ્તા વખતે 25. કંપનીને 15,000 ડિબેન્ચરની અરજીઓ મળી, એમાં 12,000ની ડિબેન્ચરની અરજી મંજૂર કરી અને વધારાની કરી નામંજૂર. તો આપણે વધારાની જે નામંજૂર કરતા હતા બરાબર, એ અગાઉ જે આપણે જોઈ ગયા હતા એ જ રીતે તમે છે વધારાની અરજી છે એ નામંજૂર કરી શકો છો બરાબર. એટલે એ રીતે તમારે વધારાની અરજી છે એ નામંજૂર કરી દેવાની થશે. વધારાની અરજી છે એને આપણે કરી દેશું ના મંજૂર. હાલ વધારાની અરજી છે એ નામંજૂર કરી દીધી, અરજદારને નાણાં પરત કર્યા, ડિબેન્ચર પર મંગાવેલ મંજૂરી અને હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ, કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે શેરમૂડીમાં અરજી મંજૂરી ને હપ્તાની નોંધ કરતા હતા એ જ રીતે કરવાની. હાલો નામંજૂર છે કેમ આવતું હતું, તો કે અરજી વખતે આવતું હતું, તો અરજી વખતે તમારે અહીં કરી નાખવાનું, અરજી વખતે આપણે લખી નાખવાનું જે આપણે નામંજૂર કરતા હતા એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને કરી નાખવાનું બરાબર. હવે જોવાનું કે 12,000 ડિબેન્ચર પર અરજી મળી હતી, એમાંથી 12,000 ઉપર આપણે અરજી કરી હતી, એમાં 15,000 ઉપર અરજી આવી, એટલે વધારાના કેટલા હતા, તો કે 3,000 વાય લખવાનું ડિબેન્ચર બરાબર. ડિબેન્ચર ના મંજૂર, ના મંજૂર બરાબર, ના મંજૂર કરી અને તમારે એ લખી નાખવાના રહેશે. હાલો પછી મંજૂરીને હપ્તા વખતે કાંઈ પણ કીધું નથી તો ત્યાં કાંઈ પણ પ્રશ્ન નથી. તો આપણે અરજીની બે આમણ કરશું, એમાં ના મંજૂર કરશું, મંજૂરીની બે આમણ સાદી રીતે કરશું, હપ્તાની બે આમણ કરશું. પણ એક યાદ રાખશું, જ્યાં આપણે શેરમૂડી શબ્દ વાપરતા હતા ત્યાં લખવાના 10% ડિબેન્ચર ખાતે. હવે જે રીતે વિદ્યાર્થી મિત્રોમાં તમને સમજૂતી મળી ગઈ એ રીતે આપણે જે દાખલો ગણશું એમાં ખાસ ધ્યાન રાખશું. સ્વાધ્યાયનો દાખલો ક્રમ આપી દઈએ. દાખલો ચોથો, સ્વાધ્યાયનો દાખલો ચોથો બરાબર, પેજ નંબર 112. સાથેનું નામ આપશું સચિન માર્બલ લિમિટેડની. સચિન માર્બલ લિમિટેડની આમ નોંધ યાદ એટલું રાખવાનું, આપણે કંપનીના ચોપડે લખીએ છીએ તો ખાસ એના જ ધ્યાનમાં રાખવાનું. પ્લસ કે આપણી પાસે હમણાં મેં તમને અગાઉ સમજાવી દીધી એની એ જ તમામ આમ નોંધ છે. આ આમ નોંધમાં ક્યાંય ક્યાંય ફેર પડતો નથી બરાબર. બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી ખાતે, ડિબેન્ચર અરજી ખાતે ઉધાર કે ડિબેન્ચર ખાતે અને તે બેંક ખાતે. હવે અહીં બેંક ખાતે શા માટે આવ્યું વિદ્યાર્થી મિત્રો, તો કે અરજી વખતે નામંજૂર છે એટલે તમારે બેંક ખાતે લખવા. આ પોઈન્ટ તમારા મગજમાં ધ્યાનમાં રાખવાનો છે બરાબર. એ રીતે પછી મંજૂરીને હપ્તામાં કાંઈ કીધું નથી તો ત્યાં તમારે કાંઈ ધ્યાનમાં રાખવાનું નથી. હાલો અરજીની આમદ કરશું. ટોટલ 100 રૂપિયા છે, એમાંથી 30 રૂપિયા અરજીના છે. 12,000 ડિબેન્ચર જાહેર જનતામાં બહાર પડ્યા, એમાંથી 15,000 ડિબેન્ચર પર અરજી મળી, તો અરજી વખતે 15,000 ડિબેન્ચર ગુણ્યા 30 રૂપિયા કરશું એટલે બેંક ખાતે આપણે ઉધારશું 15,000 ડિબેન્ચર ગુણ્યા રૂપિયા 30. આ રીતે કરી અને રકમ રૂપિયા છે એ આપણે મૂકી દેતા જશું 15, 43, 45 અને 40 બરાબર. આ રીતે લખશું એટલે આપણી પાસે 4.5 લાખ રૂપિયા છે એ મળવા પાત્ર થયા. અરજી વખતના નાણાં છે એ આપણને મળે છે. હવે
એટલા જ રૂપિયા તમારે ડિબેન્ચર અરજી ખાતે જમા કરી દેવાના છે. હાલો ડિબેન્ચર અરજી ખાતે જમા કર્યા, પહેલી આમદન પૂરી થઈ ગઈ, બાજેમાં લખશું બાજે 15,000 ડિબેન્ચર પર, ડિબેન્ચર દીઠ રૂપિયા 30 લેખે અરજીના નાણાં મળ્યા તેના. સૌથી પહેલાં આ બધી આ 6-6 આમદન જે સમજાવી હતી એ લખી લીધા પછી હું ડાયરેક્ટલી રકમ રૂપિયા મૂકું છું એમાં આવું છું, ત્યાં સુધીમાં તમે આ 6-6 આમદન સૌથી પહેલાં લખી લેશો. હાલો હવે ડિબેન્ચરની બીજી આમનોટ, ડિબેન્ચર અરજી ખાતે ઉધાર એમાં પૂરેપૂરી રકમ, હવે જોવાનું એમાં 10% ડિબેન્ચર ખાતે કેટલા લઈ જવાના અને વધારાની અરજી નામંજૂર કરવાની, તો આપણે એ પોઈન્ટને ખાસ ધ્યાનમાં રાખવાનો થશે. હવે જો કેટલા ડિબેન્ચર રાખવાના છે, તો કે 12,000, તો અહીં લખશું 12,000 ડિબેન્ચર, 12,000 ડિબેન્ચર, એના ઉપર કેટલા રૂપિયા હતા, તો કે રૂપિયા 30, અને કેટલા ડિબેન્ચર છે આપણે નામંજૂર કરવાના છે, તો કે 15,000 ઉપર અરજી મળી એમાંથી 12,000 રાખવાના, તો વધારાના થયા 3,000, તો 3,000 ડિબેન્ચર ઉપર નામંજૂર કરવાના થાય રૂપિયા 30. તો આ રીતે તમારે બે પાર્ટ પાડી દેવાના રહેશે. બે પાર્ટ પાડ્યા પછી રકમ રૂપિયા લખશું 12×36 એટલે 360,000 રૂપિયા, અને બરાબર બેંક ખાતે 3×9 અને 40 એટલે 90,000 રૂપિયા ત્યાં થશે, તો આપણે એ બેંકના લખશું 90,000 રૂપિયા, સાથે બાજેમાં લખતા જશું બરાબર ડિબેન્ચર અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા બરાબર. હાલો બે આમનોંધ આપણી પૂરી, એના પછીની આપણે બે આમનોંધમાં આવીએ, તો હવે જોઈ લઈએ કે 15,000 ડિબેન્ચરમાંથી 12,000 ડિબેન્ચર મંજૂર રાખ્યા, 3,000 પરત કરી દીધા, હવે દરેક વખતે 12,000 ડિબેન્ચર આવશે. મંજૂરી વખતે કેટલા રૂપિયા છે, તો કે 45 રૂપિયા, તો દરેક વખતે લખી નાખશું. હાલો હવે આપણી પાસે વધ્યા છે કેટલા, તો કે 12,000 ડિબેન્ચર, 12,000 ડિબેન્ચર એના ગુણ્યા રૂપિયા છે 45. હાલો 12×2=24 અને 6 બીજા નાખવાના. હાલો હવે અહીં જે રકમ રૂપિયા આપ્યા 12,000×45 એટલે 5,40,000 ઉધાર થશે, એટલી જ રકમ ડિબેન્ચર ખાતે આપણે જમા કરી દેશું. હાલો બાજેમાં લખી નાખશું કેટલા ડિબેન્ચર હવે આપણી પાસે છે, તો કે 12,000 ડિબેન્ચર, ડિબેન્ચર દીઠ 45 લેખે ડિબેન્ચર મંજૂરીના નાણાં મંગાવ્યા. હવે આમાં તમે જુઓ ક્યાંય બાકી હપ્તો, ક્યાંય પ્રીમિયમ એવું નથી, એટલે પૂરેપૂરા 45 રૂપિયા મળી જાય, એટલે બેંકવાળી આમદમાં પૂરેપૂરી રકમ આપણને મળી જશે, એટલે પૂરેપૂરી રકમ લખી નાખશું અને બાજે લખી નાખશું ડિબેન્ચર મંજૂરીના નાણાં મળ્યા તે ના. હવે આવશું આપણે છેલ્લી બે આમદમાં બરાબર ડિબેન્ચરનો પ્રથમ હપ્તો. હવે ખાલી હપ્તા ખાતે લખ્યું છે તો પ્રથમ શબ્દ કાઢી નાખશો તો બી ચાલશે, અને લખેલો રાખશો તો બી ચાલશે, 25 રૂપિયા અને 12,000 ડિબેન્ચર લખી નાખશું, 12,000 ડિબેન્ચર ગુણ્યા રૂપિયા 25. હાલો 12×24 એટલે 3, હાલો 3,00,000 રૂપિયા આપણે ઉધાર કરશું, એટલી જ રકમ રૂપિયા આપણે કરશું જમા. બાજેમાં લખી નાખશું કેટલા ડિબેન્ચર ઉપર, તો કે 12,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ 25 રૂપિયા લેખે પ્રથમ હપ્તાના નાણાં મંગાવી અને પૂરેપૂરી રકમ મળી જશે, એટલે 3,00,000 રૂપિયા બેંક ખાતે જમા અને તે ડિબેન્ચર પ્રથમ હપ્તા ખાતે જમા કરી નાખશું. આ લખાઈ જાય એટલે છેલ્લી લાઇનમાં તમારે કુલ સરવાળા કરી દેવાના રહેશે બરાબર, ખાસ યાદ રાખી અને છેલ્લી લાઇનમાં તમારે કરી દેવાના થશે કુલ સરવાળા, કુલ સરવાળા, અને ઉધાર અને જમા બંનેનો સરવાળો સરખો આવવો જોઈએ. 25,80,000, 25,80,000,
आ ध्यान में राखी अने दाखलो आ रीते थाशे पूरो। तो आज रीते विद्यार्थी मित्रों आना पछी एक प्रीमियम वाळो दाखलो आवशे, एना पछी एक वटाव वाळो आवशे, बाकी एमां बीजुं कंई आवशे नहीं। तो बेजिका छे एने ध्यान में राखी અને દાખલા વ્યવસ્થિત ગણતા જજો। આ પહેલી દાખલેથી જ ખાસ ધ્યાન રાખશો એટલે જેથી કરીને જ્યારે જ્યારે તમારે કામ હોય એ વ્યવસ્થિત સરળતાપૂર્વક વ્યવસ્થિત પૂરું થતું જશે। મળીશું નેક્સ્ટ લેક્ચર।